બુચરાના લખુરાઈ ચોરસ્તા પાસે સીએમએસ કંપનીના કર્મચારીને દોઢ દિવસે ચાકુ નિહાળીએ રૂપિયા 5.71 લાખની લૂંટ કરવાના ચકચારિત પ્રકરણમાં બે લૂંટારોની ધરપકડ કરી લૂંટી લેવાયેલ તમામ રોકડ રિકવર કરી હતી. ભુજની સીએમએસ કંપનીનો કર્મચારી બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે જતો હતો તે વખતે લખુરાઈ ચોરસ્તા પાસેથી બાઇક પર આવેલા બે સમય ચાકુ નિહાળીએ કર્મચારીને દાંત ધમકી આપી તેની પાસેથી 5.71 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે પોલીસે લૂંટનો ગુનો દાખલ કર્યો હતો, જ્યારે જિલ્લા એલસીબી પોલીસે જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે લૂંટના આરોપીને ઓળખી કાઢ્યા હતા. આ આરોપીમાં પૃથ્વીરાજસિંહ ઉર્ફે લાલો જાડેજા અને રવિરાજસિંહ વાઘેલાની સંડોવણી બહાર આવતા પોલીસે બંનેને ઝડપી પાડી તેની પાસેથી લૂંટ કરાયેલા રોકડ રકમ કબજે કરી હતી. જે બે દિવસ પહેલા બપોરે લખોરાઈ ચાર રસ્તા પાસે ઇન્સ્ટાકાર્ટ કંપનીની બહાર એક લૂંટની ઘટના બની હતી, જેમાં સીએમએસ કંપનીના જે એમ્પ્લોય પૈસાની કલેક્શન કરી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને પછી એને રોકવામાં આવ્યા. બે જણ જે માસ્ક પહેરીને ત્યાં ઊભા હતા અને પછી એમને રોકીને એના પાસેથી જે પૈસાનું બેગ લૂંટવાની કોશિશ કરી, પછી છરી બતાવી, છરીના એને ઘા કરી ઈજા કરી, એના પાસેથી જે પૈસાનું થેલા લઈને એ લોકો બે આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. એ લૂંટનો બનાવ આપણે જે તે વખતે દાખલ કરી અને બી ડિવિઝન ને એલસીબીની ટીમો એમાં ડિટેક્શનમાં તાત્કાલિક કામ પર લાગી ગઈ હતી. બાઇક ઉપર કોઈ પણ ટાઈપનું લખાણ યા નંબર પ્લેટ એમાં નથી હતી અને આરોપીઓ પણ માસ્ક પહેરેલા હતા, તો પછી એને ફરિયાદીએ પણ એના ચહેરા નથી જોઈ શક્યા હતા, પણ એના કપડાના વર્ણન ઉપરથી અને બાઇકના વર્ણન ઉપરથી આપણે તપાસ ચાલુ કરી અને સીસીટીવી કેમેરાઝ આપણે આજુબાજુ ચેક કરવા ચાલુ કર્યા. તો આ સીસીટીવી કેમેરાઝને ચેક કરતાં કરતાં જ આપણે એ આરોપીઓ જે જે દિશામાં જતા હતા એનું આપણે છેલ્લા બે દિવસથી સતત એના અભ્યાસ જ કરતા હતા અને એના સીસીટીવી ફૂટેજીસ ઉપરથી જ એલસીબીની ટીમે જે છે એ જે ગામમાં છેલ્લે જતા દેખાયા પછી આ વર્ણન એના ફોટા જે આપણે સીસીટીવી ફૂટેજથી મળતા ગયા, એ ફોટા આપણે ઓલરેડી સ્ટાર્ટિંગથી જે જે જગ્યાથી સીસીટીવી ફૂટેજ મળતા ગયા ત્યાં બતાવતા ગયા હતા અને અલ્ટિમેટલી આપણે આ ફોટા બતાવ્યા અને એમાંથી ખબર પડી કે એનું નામ જે છે આરોપીના અને એ આરોપી જે ગામમાં રહે છે એની આપણે ખબર મળી. તો પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારના નાના રેહા ગામ આવે છે એમાં જે આરોપી પૃથ્વીરાજસિંહ એ ઉર્ફે લાલો એ ત્યાંનો રહેવાસી છે એવી આપણે ખબર મળી અને એના ઘરે જ્યારે ચેક કરવા ગયા તો ઘરે હાજર મળેલ નથી. પછી એમના જે મિત્ર છે પ્રમુખ સ્વામીનગર ભુજમાં રહે છે ત્યાં હોઈ શકે એવી આપણે ત્યાંથી ખબર મળી. તો પછી ત્યાં એમના મિત્ર જેનું નામ છે રવિરાજસિંહ વાઘેલા એના ઘરે ગયા તો ત્યાં આ બાઇક જે આ ગુનામાં યુઝ કરવામાં આવી હતી એ બાઇક ત્યાં નીચે જ પાર્ક હતી અને પછી આપણે એમાં કન્ફર્મ ગયા કે એ ત્યાં ઘરે હોઈ શકે છે. એના ઘરે જઈને સર્ચ કર્યો તો પછી આ બંને આરોપીઓ પૃથ્વીરાજસિંહ અને રવિરાજસિંહ બંને ત્યાં મળી આવ્યા. એમની પૂછપરછ કરી, એમના પાસે ત્યાં ઘરની સર્ચ કરી તો ઘરમાં આપણે એક વ્હાઇટ કલરનું એક થેલો પણ મળ્યો, એમાં કેશ ત્યાં પડી હતી. પછી એના પાસેથી પૂછ્યું કે કેશ ક્યાંથી આવ્યો તો આ જવાબ નથી સરખા આપી શક્યા. બાઇક બાબતમાં પૂછ્યું, એના પાસે આપણી પાસે જે ફૂટેજના વિડીયો અને ફોટા હતા એને બતાવ્યા કે તમે આ ગુનાને અંજામ આપ્યો છે અને આ તમારા ફૂટેજ બધી જગ્યાએ આવ્યા છે રીતે આપણે એને પૂછપરછ કરી તો પછી આ લોકોએ સ્વીકાર કર્યો કે હા, આ લોકોએ જ આ ગુના આચર્યા છે અને પૈસા જે એમના પાસે પડ્યા છે એ પણ એ ગુનાના ગામે જે એમને આપણા પાસેથી લૂંટ્યા છે એ પૈસા છે. અને પછી પૈસાનું આપણે બધું કાઉન્ટિંગ વગેરે કરી તો આખો જે પૈસા મુદ્દામાલ જે લૂંટમાં ગયા હતા આખો પૈસા એમાં રિકવર કરવામાં આવ્યા છે. એના પાસેથી બાઇક અને મોબાઈલ ફોન અને અંગઝડતી દરમિયાન અમુક બીજા કેશ પણ કબજા કરવામાં આવ્યા છે. પછી એમના પાસેથી જે કઈ રીતે પ્લાનિંગ કરી એ પૂછ્યો તો એ લોકોએ કીધું કે એમના બે બીજા મિત્રો છે, એક રાજદીપસિંહ જાડેજા અને એક સિદ્ધરાજસિંહ જાડેજા, જે બંને નાના રેહા ગામના રહેવાસી છે અને આ બંને જણા સાથે એ જે પૃથ્વીરાજસિંહ ત્યાં
આપણે નાઇટમાં બેઠા હતા એના ગામમાં જ વાતો કરતા હતા કે પૃથ્વીરાજસિંહ જે ગેરેજનો ધંધો કરે છે એને લોકડાઉનના કારણે જે પણ આર્થિક નુકસાની ગઈ એના કારણે પૈસાની ઘણી તંગી થઈ અને પછી દેણું પણ થઈ ગયું. તો એને આ વાત કરીને પછી બીજા જે મિત્ર રાજદીપસિંહે પણ કીધું કે એના ફાધર પણ એમના પૈસા પૈસા આપતા નથી અને એના સાથે બનતી નથી. તો પછી સિદ્ધરાસિંહે એને સજેસ્ટ કર્યું. સિદ્ધરાસિંહ જાડેજા જે છે બેસિકલી આ ઇન્સ્ટાકાર્ટ કંપનીમાં જ મેનેજર તરીકે કામ કરે છે, જે કંપનીમાંથી છેલ્લે ફરિયાદીએ પૈસા લઈને નીકળ્યા હતા એ કંપનીમાં મેનેજર તરીકે કામ કરે અને ટીપ આપે કે મારા કંપનીમાં ડેલી એક માણસ ફરિયાદીની વાત કરતો હતા કે આવે છે અને આવીને અહીંયાથી પૈસા લઈ જાય છે અને એ આપણે એના પાસેથી આપણે આ પૈસા જૂંટવીને આ લઈ જઈ શકીએ છીએ, એનાથી આપણે જે પણ આર્થિક તંગી છે એ પણ હલ થઈ શકે. જે રીતે અમે વાત કરીએ પછી આ લોકો પ્લાન કર્યો કે ઓકે આપણે એનું કઈ રીતે આગળ આપણે એને ઘટનાને અંજામ આપવાનું છે. તો આ લોકો નેક્સ્ટ ડે મોર્નિંગ જે દિવસે બનાવ બન્યો એ દિવસે મોર્નિંગ અર્લી મોર્નિંગ નીકળીને ગામમાંથી રાજદીપસિંહ અને પૃથ્વીરાજસિંહ એ લોકોએ ભુજ આવ્યા. ભુજમાં આવીને નવા કપડાં ખરીદ્યા, બૂટ ખરીદ્યા અને બાઇક ઉપરથી નંબર પ્લેટ કઢાવી નાખી અને જે પણ લખાણ લખ્યું તો બધું ત્યાંથી કાઢી નાખ્યું કે કોઈ એમ બાઇકને ઓળખી ના શકે. પછી એ લોકો બનાવની જગ્યા પર પહોંચીને રાહ જોતા હતા કે ક્યારે ફરિયાદી ત્યાંથી નીકળશે, પછી એના પાસેથી પૈસા લઈને ભાગી જશે. તો એ રીતે આ લોકોએ પ્લાનિંગ કરી હતી અને પછી એમાં બે આરોપીઓ અત્યારે પકડાયા છે, પૃથ્વીરાજસિંહ ઉર્ફે લાલો રહે નાના રેહા અને રવિરાજસિંહ વાઘેલા હાલ રહે મુખ સ્વામીનગર બટ મૂળ એ રાપર તાલુકાના ગામ છે ત્યાં રહેવાસી છે. અને એ બંનેને આપણે અટક કર્યા છે અને બીજા બે આરોપીઓ જે છે રવિરાજસિંહ અને સિદ્ધરાજસિંહ જાડેજા એ અત્યારે અટક કરવા પર બાકી છે અને છરી જે મુદ્દામાલ તરીકે કબજા કરવા પર બાકી છે. એમાં આપણે શરૂઆતથી જ ટીમ્સને જ્યારે બનાવ બન્યો એની ગંભીરતાને જોઈને તાત્કાલિક કહેવામાં આવ્યું હતું, ટાર્ગેટ આપવામાં આવ્યું હતું કે એને વહેલી તકે આપણે ડિટેક્ટ કરવાના છે અને આખી જે મુદ્દામાલ એમાં ગઈ છે એને ટોટલ મુદ્દામાલ રિકવર કરવાના છે. એ રીતે જેમને ટીમે દિવસ રાત એમાં મહેનત કરી છે, સીસીટીવી ફૂટેજીસ ઉપરથી જ ટોટલી આપણે એના ચેક કરતાં કરતાં આગળ વધતા વધતા અને પૂછતા પૂછતા લોકો પાસેથી કે આને જોયા છે કોઈ જગ્યાએ નથી જોયા એ પ્રમાણે આપણે છેક સુધી પહોંચીને એમને આપણે પકડી શક્યા છીએ. અને તપાસ બી ડિવિઝન PI કરી રહ્યા છે, આરોપીઓને ત્યાં કબજો સોંપી બીજા આરોપીઓને અટક ટૂંક સમયમાં કરવામાં આવશે. નહીં, એમાં ચારમાંથી જે ત્રણ આરોપીઓ છે એના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. ફક્ત એક રવિરાજસિંહ વાઘેલા જે હાલ પ્રમુખ સ્વામીનગરમાં રહે છે, મૂળ એ રાપર તાલુકાના ગામના રહેવાસી છે, એના વિરુદ્ધમાં એક વર્ષ પહેલાં ત્યાં બાલાસર પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો બનાવ દાખલ થયેલ છે, બાકી બીજા વિરુદ્ધનો કોઈ ગુનો દાખલ થયા નથી. જે અન્ય બે શખ્સો છે ફરાર છે એને પકડવા માટે રાઉન્ડ ટીમો અત્યારે સક્રિય છે, ફરાર છે કે નાસી ગયા છે કે રાઉન્ડ અપ? બિલકુલ, જ્યારે આપણે ખબર પડી કે આપણે પોલીસ પૂછપરછ કરે છે ગામમાં આવીને